हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। केम छो બધા? સ્ટાન્ડર્ડ 3 માં સબ્જેક્ટ ઇંગ્લિશ વિષય શીખી રહ્યા છીએ। ગઈકાલે મે તમને અંકો શીખવાડ્યા હતા। અંકોમાં મે તમને 1 થી 10 સ્પેલિંગ ઉચ્ચારણ સમજાવ્યા હતા, તમે બધાએ લખ્યા હશે। હવે આજે આપણે આગળ નવું શીખવાનું છે, 11 થી 20 નંબર નેમ। જુઓ બાળ મિત્રો, 11 થી 20 આજે આપણે 11 થી 20 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સમજીશું અને લખીશું પણ ખરા। ચલો બાળકો જોઈએ। જુઓ બાળ મિત્રો, પહેલા તો શું છે 11। 11 નો સ્પેલિંગ છે ELEVEN, 11। 11 એટલે 11। ફરી ELEVEN, 11। 11 એટલે 11। TWELVE, 12। 12 એટલે 12। ફરી TWELVE, 12। 12 એટલે 12। THIRTEEN, 13। 13 એટલે 13। THIRTEEN, 13। 13 એટલે 13। FORTEEN, 14। 14 એટલે 14। FORTEEN, 14। 14 એટલે 14। FIFTEEN, 15। 15 એટલે 15। FIFTEEN, 15। 15 એટલે 15। SIXTEEN, 16। 16 એટલે 16। SIXTEEN, 16। 16 એટલે 16। SEVEN, 17। 17 એટલે 17। SEVEN, 17। 17 એટલે 17। EIGHTEEN, 18। 18 એટલે 18। EIGHTEEN, 18। 18 એટલે 18। NINETEEN, 19। 19 એટલે 19। NINETEEN, 19। 19 એટલે 19। TWENTY, 20। 20 એટલે 20। TWENTY, 20। 20 એટલે 20। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પેલિંગ અને એને લખતા પણ શીખી ગયા હે ને। તો હવે આપણે આગળ જોઈએ। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આખું એક પેજ મૂક્યું છે અને એમાં મેં ઉચ્ચાર અર્થ પણ લખ્યા છીએ। તો આપણે જોઈએ, ઇલેવન, ELEVEN, 11। 11 એટલે 11। TWELVE, 12। 12 એટલે 12। THIRTEEN, 13। 13 એટલે 13। FORTEEN, 14। 14 એટલે 14। FIFTEEN, 15। 15 એટલે 15। SIXTEEN, 16। 16 એટલે 16। SEVEN, 17। 17 એટલે 17। EIGHTEEN, 18। 18 એટલે 18।
NINETEEN 19 એટલે 19 TWENTY 20 એટલે 20 તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 11 થી 20 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સમજી ગયા બરોબર તો આ જ રીતે તમારે પણ આજે લખવાનું છે અને ફોર લાઇનમાં કેવી રીતે લખાય એ પણ સમજવાનું છે અને સારા અક્ષર કાઢજો બધાય હવે આગળ આપણે જોઈએ હોમવર્ક હોમવર્કમાં લખાવેલા નંબરના સ્પેલિંગ એકવાર લખવાના છે ઉચ્ચાર અર્થ સાથે બરોબર મેં જે પણ પેજ મૂક્યું એ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ 11 થી 20 સુધી તમારે લખવાના ઘરે તૈયારી કરવાની કારણ કે આગળ વર્કશીટ પણ આવશે બરોબર વિદ્યાર્થી મિત્રો તો બીજું આપણે આગળ કાલે સમજીશું